ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, આજથી આપણે પ્રકરણ 11 જગ અને મગ ની શરૂઆત કરવાના છે. તો ચાલો જોઈએ. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 153 ઉપર જુઓ, પ્રકરણ 11 જગ અને મગ. તો જુઓ, બંનેના પરિવારમાં લગ્ન. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ, બંનેના પરિવારમાં લગ્ન. બંનેના પરિવારમાં લગ્ન છે, તે સસલાનો પરિવાર છે. ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે. બંનેનો પરિવાર કોનો પરિવાર છે? સસલાનો પરિવાર છે. તો જુઓ, ઉપર લખ્યું છે બંને સંગ બંનો. બંનેએ સસલીનું નામ છે અને બંનોએ સસલાનું નામ છે. કોના લગ્ન થાય છે? સસલી અને સસલાના લગ્ન થાય છે. તો જુઓ, તો તેઓએ ઘણા બધા મહેમાનોને આમંત્રણ આપ્યું છે. તો જુઓ, કોણ હશે બધા મહેમાનો? આગળ જોઈએ આપણે. હરણ, વાંદડા, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળ, ઊંટ, નોળિયો વગેરે. કોણ કોણ આવ્યું છે બંને અને બંનાના લગ્નમાં? જુઓ અંદર, કોણ કોણ આવ્યું છે? હરણ, વાંદડો, હાથી, પછી કોણ છે? ઉંદર, નોળિયો, બીજું કોણ કોણ આવેલું છે? જુઓ અંદર, કૂતરા, શિયાળ, ઊંટ, આ બધા પ્રાણીઓ એટલે કે આ બધા મહેમાનો બંને અને બંનેના લગ્નમાં આવ્યા છે. બધા જ મહેમાનોને વિશિષ્ટ પીણું પીવા માટે આપવામાં આવ્યું છે. દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યો. દરેકને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. બધા જ મહેમાનોને વિશેષ એટલે કે ચોક્કસ પ્રકારનું પીણું પીવા માટે આપવામાં આવે છે. બરાબર? કેટલા પ્યાલા? પ્યાલો એટલે કે ગ્લાસ. તો એક જને એક પ્યાલો એટલે કે એક ગ્લાસ પીણું પીવા માટે આપવામાં આવે છે. પણ બધાને જ આ ચોક્કસ પ્રકારનું એટલે કે આ વિશેષ પ્રકારનું પીણું ખૂબ જ સ્વાદિષ્ટ એટલે કે ટેસ્ટી લાગ્યું. આપણે પણ કોઈના મેરેજમાં જઈએ અને ત્યાં આપણે પણ કોઈ ઠંડા પીણા આપણને ખૂબ જ પસંદ આવી જાય એટલે કે પીવાના ગમે, તો આપણે પણ પીએ છે ને એક કરતા વધારે ગ્લાસ પી લઈએ, પીએ છે ને. કેટલાક નાના મહેમાનો જેવા કે ઉંદર, નોળિયો આખો પ્યાલો પીણું પી શકે નહીં. કેટલાક નાના મહેમાનો કોણ હતું? કેટલાક નાના મહેમાનોમાં ઉંદર, પછી નોળિયો. આ મહેમાનો આખો પ્યાલો પીણું પી શકે નહીં. પરંતુ બિલાડી, કૂતરું, શિયાળ મહેમાનો આખો પ્યાલો પીણો પીવા માટે શક્તિમાન હતા. પરંતુ બીજા એવા કેટલાક મહેમાનો હતા કે જેઓ એક આખો પ્યાલો એટલે કે એક ગ્લાસ પીણું પી શકે, એમાં કોણ હતું? બિલાડી, કૂતરો, શિયાળ. આ મહેમાનો એક ગ્લાસ એટલે કે એક પ્યાલો પીણું પી શકે એટલી શક્તિ ધરાવતા હતા. તો મિત્રો, આગળ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 154 ઉપર જુઓ. ઉપર જુઓ, કેટલાક બીજા જેવા કે એક કરતા વધુ પ્યાલાની માંગણી કરી. કેટલાક બીજા મહેમાનો એવા હતા કે તેઓએ એક ગ્લાસ કરતા એટલે કે એક પ્યાલા કરતા વધુ પીણાની માંગણી, પ્યાલાની પીણાના પ્યાલાની માંગણી કરે છે. કોણ હશે તે? કોણ હશે? હરણ, વાંદડા, ઊંટ, હાથી, આ બધા મહેમાનોએ એક કરતા વધુ પ્યાલાની એટલે કે પીણું પીવા માટે પ્યાલાની માંગણી કરે છે. હવે મુશ્કેલી શરૂ થાય છે. કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા પર પ્યાલો ગટગટાવવા લાગ્યા. બંનેએ જાણવું છે કે કોણે કેટલું પીણું પીધું. હવે મુશ્કેલી ઊભી થઈ ગઈ, કેમ કે દરેકને એક એક જ પ્યાલો આપવાનું હતું. પણ ઘણા બધા મહેમાનો એટલે કે બધા જ મહેમાનોને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું એટલે કે ટેસ્ટી લાગ્યું, એટલે એક કરતા વધારે જે મોટા મહેમાનો હતા એક કરતા વધારે પ્યાલા પીવા લાગ્યા. હવે બંનેએ જાણવું હતું કે કોણે વધારે પીણું પીધું હશે. તેને કોષ્ટક ભરવામાં મદદ કરો, મજા આવશે.
તો બંને હવે જાણવું છે કે કોણે વધારે પીણું પીધું છે. તો બંને હવે એક કોષ્ટક એટલે કે આપણે બંનેને એક કોઠો ભરવામાં મદદ કરવાની છે. ચાલો આપણે મદદ કરીએ ને બંનેને કોષ્ટક ભરવામાં, તમને પણ મજા આવશે. કોષ્ટક અહીં આપણને આપેલું છે કે ચાલો તો હવે આપણે બંનેને કોષ્ટક ભરવામાં મદદ કરીશું, ભલે મજા આવશે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે ને. તો જુઓ કેટલું પીધું, તો અહીં પ્યાલાની સંખ્યા આપેલી છે, કોણે કેટલા પ્યાલા પીધા છે, એટલે કે અહીં પ્યાલાની સંખ્યા આપી છે. અને અહીં આપણે શું લખવાનું છે, મહેમાનનું નામ, એટલે કે કોણે કેટલા પ્યાલા પીધું છે એ મહેમાનનું નામ અહીંયા આપણે લખવાનું છે. તો જુઓ એક પ્યાલાથી ઓછું, તો એક પ્યાલાથી ઓછું કોણે પીધું છે, એક પ્યાલાથી ઓછું પીવું કોણે પીધું છે, ઉંદર અને નોર્યો, બરાબર ને. તો અહીંયા આપણે લખશું મહેમાનના નામમાં ઉંદર અને નોર્યો, બરાબર, ઉંદર અને નોર્યો કેટલું પીણું પીધું છે, એક પ્યાલાથી ઓછું. હવે આગળ જુઓ, એકથી પાંચ પ્યાલાની વચ્ચે, એકથી પાંચ પ્યાલાની વચ્ચે કોણે પીધું છે પીણું, કોણે કોણે પીધું છે બોલો છો, એ બિલાડી, પછી કૂતરા અને શિયાળ. તો અહીંયા આપણે લખશું બિલાડી, કૂતરા અને બીજું કોણ, શિયાળ, બરાબર. ચાલો આગળ જુઓ, પાંચ થી દસ પ્યાલાની વચ્ચે, ચાલો પાંચ થી દસ પ્યાલાની વચ્ચે કોણે પીધું છે પીણું, કોણે કોણે પીધું છે, પાંચ થી દસ પ્યાલાની વચ્ચે કોણે પીણું પીધું છે બોલો છો, એ હરણ અને બીજું કોણ, વાંદરા. આપણે અહીંયા લખશું હરણ અને બીજું કોણ આવશે, વાંદરા, બરાબર. ચાલો આગળ જુઓ, દસ પ્યાલાથી વધુ, દસ પ્યાલાથી વધુ કોણે પીધું છે પીણું, કોણે વધુ પ્યાલાની માંગણી કરી હતી જુઓ જે, એટલે કે દસ પ્યાલાથી વધુ પીણું કોણે પીધું છે, એકદમ સાચો જવાબ છે તમારો, ઊંટ અને હાથી, બરાબર. ઊંટ અને બીજું કોણ હાથી, બરાબર ને, ઊંટ અને હાથી, બરાબર. તો મિત્રો સૌથી ઓછું પીણું કોણે પીધું છે, ઉંદર અને નોળિયો, અને સૌથી વધુ પીણું કોણે પીધું છે જુઓ અહીંયા, ઊંટ અને હાથી, બરાબર. મજા આવીને કોષ્ટક ભરવાની, હવે આપણે ખબર પડી જાય કે કોણે કે કોણે કોણે કેટલા પ્યાલા પીણું પીધું છે. તો બંનેને પણ ખબર પડી જાય ને કે કોણે કેટલા પ્યાલા પીણું પીધું છે, સમજ પડી, મજા આવી ને. તો ચાલો હવે આગળ જોઈએ. તો મિત્રો આગળ જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ, પાણી અંદર પાણી બહાર, હસું આવ્યું ને. આગળ જુઓ, શું તમે કોઈ દિવસ ગટ્ટુની જેમ વિચાર્યું છે, તો મિત્રો તમે કોઈ દિવસ ગટ્ટુની જેમ વિચાર્યું છે, તો ગટ્ટુ શું વિચારે છે જુઓ, હું રોજ ઘણું બધું પાણી પીવું છું પણ તે બધું જ મારા શરીરમાંથી બહાર આવતું નથી, તો તે ક્યાં જાય છે, તો ગટ્ટુ આવું વિચારે છે. તો તમે ગટ્ટુ જેવો કોઈ દિવસ વિચાર કર્યો છે કે રોજ તમે જેટલું પાણી પીવો છો એ શરીરમાંથી બહાર આવતું નથી, તો તે ક્યાં જતું હશે, આવું તમે વિચાર્યું છે, વિચારજો, કોની જેમ, ગટ્ટુની જેમ, બરાબર. વિચારીને તમારો જવાબ તમારા મિત્રને કહેજો, બરાબર. ચાલો આગળ જુઓ, અંદાજે રોજ તમે કેટલા પ્યાલા પાણી પીવો છો, તો મિત્રો અંદાજે રોજ એટલે કે રોજ તમે અંદાજિત કેટલા પ્યાલા પાણી પીવો છો, તો મિત્રો તમે ઉનાળામાં કેટલા પ્યાલા પાણી પીવો છો બોલો જોઈએ, બરાબર છે, લગભગ 8-10 પ્યાલા જેટલું પાણી તમે ઉનાળામાં પીવો છો, બરાબર ને. ઉનાળામાં ગરમી વધારે હોય એટલે આપણે પાણી વધારે પીએ છીએ, બરાબર ને. તો ઉનાળામાં તમે લગભગ 8-10 પ્યાલા જેટલું પાણી પીતા હશો, બરાબર ને. આગળ જુઓ, તો મિત્રો તમે શિયાળામાં કેટલા પ્યાલા પાણી પીવો છો, કેટલા પ્યાલા પાણી પીવો છો શિયાળામાં,
છથી સાત પ્યાલા, બરાબર ને? તો અમે લગભગ શિયાળામાં છથી સાત પ્યાલા જેટલું પાણી પીતા હશો, બરાબર ને? છથી સાત ગ્લાસ પાણી તમે શિયાળામાં પીતા હશો. શિયાળામાં કેમ ઓછું પાણી પીવો છો તમે? શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય, બરાબર ને? એટલે આપણે શિયાળામાં ઓછું પાણી પીએ છીએ, પણ આપણે વધારે પાણી પીવું જોઈએ, બરાબર ને? શિયાળામાં કેટલા ગ્લાસ પાણી પીવો છો તમે? કેટલા પ્યાલા? છ થી સાત પ્યાલા જેટલું પાણી તમે પીવો છો. લગભગ છ થી સાત પ્યાલા જેટલું પાણી પીવો છો, એટલે કે છ થી સાત ગ્લાસ પાણી પીવો છો. ઉનાળામાં વધારે પાણી પીએ, કેમ? ગરમીનું પ્રમાણ ત્યારે વધારે હોય એટલે તરસ વધુ લાગે. શિયાળામાં છ થી સાત પ્યાલા જેટલું લગભગ પાણી પીએ પીતા હશો તમે, બરાબર ને? કેમ કે ત્યારે શિયાળામાં શું પડે? ઠંડી, એટલે કે ત્યારે ઠંડુ વાતાવરણ હોય, એટલે શિયાળામાં લગભગ છ થી સાત પ્યાલા જેટલું પાણી તમે પીવો છો, બરાબર ને? આગળ જુઓ. તમે અનુમાન કરી શકશો કે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે? તો મિત્રો, તમારે આ પ્રશ્નનો જવાબ શોધવાનો છે, તમારે અનુમાન લગાવવાનું છે. તો મિત્રો, તમારે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે એ તમારે શોધવાનું છે. કેવી રીતે? અનુમાન લગાવી, એટલે કે તમે જેટલું પાણી પીઓ છો એમાંથી કેટલું પાણી તમારા શરીરની બહાર જાય છે એ તમારે શોધવાનું છે, બરાબર? તો મિત્રો, એક દિવસમાં તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે એ તમારે શોધવાનું છે, અનુમાન લગાવીને. સમજ પડી? તો મિત્રો, આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.